મને લઈ જાવ ને હું આવું ને ના બહુ સારું કર્યું કાકા મહેશભાઈ તમને ખબર એમ એસ ધોની ખરો ને એ રિટાયર થઈ ગયો બહુ દુઃખદ ઘટના થઈ ધોની રિટાયર થઈ ગયા આપડા પેલા ક્રિકેટર ને જીજો હા તે આમને પછી હવે આ રિટાયરમેન્ટ પછી બધું પેન્શન ને બધું મળશે પેન્શન પેન્શન કમલા તારે એકદમ આવું થયું એમ નહીં એટલે આ તો એકદમ રિટાયર થયો અત્યારે બધાની પરિસ્થિતિ એવી છે તો મને એમ કે આપણે બધા ભેગા થઈ મદદ કરી શકાય એમ તુંલા ધોનીને મદદ કરીશ એમ મહેશ હજાર કરોડનો માલિક છે હા તો કેવું બોલો કોરોના માં અત્યારે બધાની મહામારી ચાલે છે આ બધું એ રીતે મેં કીધું એટલે તું મદદ કરીશ તું એટલે આપણે બધા ભેગા થઈને આમ પેલા તારા ગામ માં પેલો ટામેટા વેચવા આવે છે ને તે મોટે મોટે થી એવું બોલે છે ઓકાત હોય તો ટામેટા લઈ લો ઓકાત હોય તો ખરીદો આ ધોની ને મદદ કરશે બોલ હા તો ખાલી કીધું યાર તમને કાકા રસ ખરો ક્રિકેટ માં એટલે ખરું આમ ક્રિકેટ તો મજા આવે પણ અમારા સ્કૂલ માં ફૂટબોલ નું વધારે હતું ફૂટબોલ માં રસ કરો મન તો જીજુ ક્રિકેટ નું બહુ હા બહુ મન તો ક્રિકેટ ફૂટબોલ નું કેવું છે કે આપડા આપણે કેવું ભારતમાં એવા સંસ્કાર છે કે કોઈ પણ વસ્તુ ને પગ નહીં લગાડવાનો એટલે મેં ફૂટબોલ નહીં રમતો એમ લેશ તું શું કરું લા અને કઈ ખોટો લાવ્યો હું આજે મહેશ ભાઈ મન તો બહુ મજા આવી ગઈ તમે આયા તો યાર તે લઈ જા ને ઘેર તું ના ના અહીંયા બરાબર છે પણ ધોની માટે એક જે બધાનું એક કોમન વસ્તુ છે એ એવી છે કે એને એની પાસેથી શીખવા જેવી સૌથી બેસ્ટ વસ્તુ છે એની ટેમ્પરામેન્ટ એ માણસની ટેમ્પરામેન્ટ કેટલું કૂલ કામ મિસ્ટર કૂલ કેપ્ટન કૂલ હે જબરજસ્ત લાઈક એકદમ આમ શાંત સ્વભાવનો યાર ટેમ્પરામેન્ટ જોવી હોય જીજુ બોલ્યો હા સાંભળો ને યાર હું લા અમારો ઉમેશ કાકા છે ને ઉમેશ કાકા એનો તો ટેમ્પરામેન્ટ જોરદાર છે કોણ ઉમેશ લા એ છે અમારે ત્યાં ઉમેશ કાકા વીસ વર્ષ થી સાડીઓની દુકાન માં કામ કરે છે બિલકુલ ચિડાયત ના એકદમ શાંત સ્વભાવ ના એ સાડી વેચે છે એટલે પણ હવે એને ને ધોની તું સરખાવે આ એક વાત છે શું કામ વાત છે ભલે તું ગીત વગર અને ખોટો લાવ્યો યાર હું તો હટ સ્ટેરન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1 ઓન્લી ઓન Radio City Park. Job story, oh, Job story, oh, story.

રોજ બદલી કરવાનું બહુ મોઘું લેવાનું નહીં આપણું ખબર હું પહેલા છે ને મને માસ્ક પહેરવાથી બહુ ગભરામણ થતી પછી મને પોલીસ વાળાએ બહુ હેલ્પ કરી એમ હા એને પાંચસો રૂપિયા ફટકાર્યા ને પછી મને બહુ ગમવા માંડ્યું માસ્ક પહેરવાનું ભગવાન કરે તને આવું દરેક વસ્તુમાં પોલીસવાળાની મદદ મળે બહુ કરી હા બે હજાર વીસે તો બાપા મને તો એવું થાય છે ભવિષ્યમાં ઝઘડો કેવો થતો હશે કે વે બે હજાર વીસે મારું કશું નથી ઉખાડી લીધું તો તું અત્યારે મારું શું ખાડી લેવાનું એમ બોલ સાચી વાત છે હારું છે વેક્સિન આવી ગઈ પુતિન સાહેબ ને પુતિન સાહેબ ને હા રશિયાના એમના માટે સોંગ વગાડને પુતિન સાહેબ ને આ સોંગ સંભળાવવાના છે અને કયું મૂકું એમના માટે પેલું મૂકને રશિયાનું અને વેક્સિનની વાત છે ને તો પેલું કયું

બોલે હશે કે ભાઈ આચર સોશિયલ મીડિયા પર એકદમ ચગેલો કોઈક છે બિનોદ કોણ છે યુટ્યુબ ચેનલ પણ છે પણ એ કોઈની પણ ચેનલ પર કોઈ પણ વિડીયો કમેન્ટ સેક્શનમાં જઈને એનું નામ લખી આવે બસ બિનોદ એમ નામ બસ આટલું જ એમ એમ બસ કોઈના પણ વિડિયો પર નામ લખી આવે બિનોદ એ શું થયું એનું હવે ચગી ગયું એ સોશિયલ મીડિયા પર લોકો એને લાઈક કરતા થઈ ગયા એમ એટલે ખરું આ તો શું લે સોશિયલ મીડિયા પર કશું બી થાય એમ કરવાનું ચગી ગયું વિનોદ વિનોદ બધે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના કોકના વિડીયો પર વિનોદ નામ લખ્યા આવે એમ હા એવું છે આ તો પેલા જેવું કે કોક નો વરઘોડા આવતો હોય ને કોક ના લગ્ન હોય ને કોક નું બધું ખાવાનું હોય ને આમ આ ગલ્લા પર ઊભો ઉભો શું બોલે ખબર જોજે કે ખાવાનું ખુટશે એટલે પણ તારે શું છે પણ હવે ઘરું ચગી જાય છે યાર કોઈને કોરોના બોરોના ચિંતા જ નથી લાવ વેક્સિન ની ચિંતા કરો પણ જીજુ એક વાત કઉ આ બિનોદ નું કેટલું બધું ચગ્યું તમને ખબર હમણાં હું બજારમાં ગયો માં તો ભૂલ માંથી છે ને એક છોકરી સાથે આમ અથડાઈ ગયો છોકરી આમ મારી સામુ ફરી મારા પર કે કોણ છો તમે કોણ છો તો મેં એવું કહી દીધું કે હું બિનોદ પણ જીજુ તમે નહી માનો છોકરીએ ચાર પાંચ સેલ્ફી પડાવી દીધી મારી પાસે બોલ શું કરવાનું કોણ હે કોણ એ બિનોદ જીજુ આવું મારે પણ ફેમસ થઈ જવું છે યાર તું છે જ ભાઈ પહેલે જ ફેમસ જ છે અને તું છે ને આ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં સોશિયલ મીડિયા ડિસ્ટન્સિંગ પણ રાખજે હમત તો નહીં ને અહિયાં આની ચિંતા કરને ને મને ચિંતા છે મારો આખો ખાનદાન એ રીતે બહુ એડવાન્સ છે હું 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 ફરી બોલી જા એડવાન્સ આ શબ્દ કોણે શીખવાડ્યો હા તો ખબર ના પડે તમે આ સોશિયલ ડિસ્ટન્સિંગ તો હમણાં આવ્યું જીજુ બાકી આજથી પંદર વર્ષ પહેલા મારા પપ્પાએ ટ્રેક્ટર પર લખાઈ દીધેલું કીપ ડિસ્ટન્સ તે

વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે તો કિશોર કાકા અને મહેશભાઈ બંને સ્ટુડિયોમાં છે ઉપર એક મિનિટ એ હા જીજો તું પરેશભાઈ લ્યો હા જઈને આયો હું થયું બધું રિપોર્ટનું બધું નેગેટિવ છે મારું મને કસ કોરોના બોરોના કઈ છે ને પણ એક વાત કહેવી જીજો બોલા આ ડોક્ટર ખરામ પરેશભાઈ હા એમ મને છે ને એમ એ લાગ્યા થોડા ગાંડો માણસ લાગ્યો યાર

On. Radio City Radio City <laughs> <laughs> વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે કિશોર કાકા અને મહેશભાઈ બંને આજે સ્ટુડિયોમાં છે અને આજે બધાને એક સવાલ તો થતો જ હશે કે જે દર વખતે કમેન્ટ સેક્શનમાં પૂછવામાં આવે છે કે મહેશભાઈના લગન ક્યારે થશે તો કાકા હવે તમે જ કહી દો યાર નથી થતા શું કરવું બોલ હમણાં જ આને છોકરી બતાડી હતી અમારા કુટુંબમાં તો ના મેળ પડ્યો બોલ હે તો જીજુ મેં રિજેક્ટ કરી મેં હું લા હા તો છોકરી ચાઇનીઝ હતી

અત્યારે તારી પોઝિશન છે ને પેલા સડક ટુના ટ્રેલર જેવી છે સહેજ પણ હોશિયારી મારીને તો કઈ ફેંકી દેશે લોકો હાવે જીજું શું કરો તું આ બધા બહારના અભરખા બંધ કરી દે તને સાચું કહું છું આપણા ઘરનો નિયમ છે ગમે તે તહેવાર આવે માર્કેટમાં ગમે તેટલી નવી મીઠાઈઓ આવે આપણા ઘરની ફોઈ સોન પાપડી લાવે છે એટલે ઘર ઘરમાં જે રેફરન્સ મળતો હોય ને એમ જ પતાવી દે શાંતિથી પણ જીજુ એક વાત કહું મારે લવ મેરેજ ના થાય કે અરેરેજ મેરેજ ના થાય ને

આને લીવીન ખબર તું જપને લા તને બતાડીએ ત્યાં પાણી જજે સમજો ઓકે 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 ભાઈલો ભાઈ ગીત વગાડો ને ત્યાં બધું મારા પર આવશે તારું જ છે આજે બધું ઉપર હે વગાડ લા ઓન

बोल से बोल बोल केम फोन करो बोल काका आज तो जे समस्या लेने आयो छु तुम्हारी पास हु थाउला पिंकी से पिंकी से छे पहले एनीज बात छे सीट सीट ला ला अपलोड करा हो तुम जल्दी बोल कुक छोकरो छे यार खबर नहीं है पिंकी ना मोबाइल पर से ना दिवस में चार चार बार फोन करे छे કરી દઈ તું બોલ ને પિંકી માટે કરી દઈએ આપડે જે કામ કર તું છે ને પેલા આઈફોન ઇલેવન કેવો કોઈક સૌથી ફોન આવે ને એનો એક ફોટો લઈ હા અને પર નાખી દે અને આ જે છોકરો છે ને એનો નંબર નીચે લખી દે અને એવું લાગે આજે દસ ગણા વધારે જો એ ફોન પર હેરાન ના થઈ જાય ને તું જો લોકો એને ફોન કર્યા જ કરશે આપડે એ રીતે એને હેરાન કરીએ જોરદાર આઈડિયા છે તારે ચલો હવે હવે તો પિંકી સાથે વાત કરાય પ્લીઝ આઈડિયા આપ્યું એટલે પિંકી વાત કરવાની એટલે યાર વાત કરવાથી પ્રેમ વધે મોસ્ટ વેલકમ તમે આવો અને તમને ખાલી કહી રાખું કે આપણે છે ને મસ્ત નવું ડોગ લીધું છે હું ડોગ ડોગ જોરદાર છે કુતરું લીધું છે

તો આપી સરપ્રાઇઝ આપી હા એટલે એ એના બીજા બોયફ્રેન્ડ ને મને મલાવા લઈ ગઈ આવું થઈ તો જોલ પ્યાર હુઆ ઇકરાર હુઆ ઓર તે પ્યાર કિસી ફરાર હુઆ એવું થઈ ગયું હું ખાવાનું યાદ જઈજ ના પડીશ તું આ બધામાં પછી છે ને એ ગઈ ને પછી મેં આ બધા સોશિયલ મીડિયા ના પ્રેમ માં પડ્યો ખબર તમને પછી મેં ફેસબુક માં આવ્યો અને પછી મેં તો છોકરાઓના નામ પણ વિચારી લીધેલા પણ પેલી એક્સેપ્ટ જ ના કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ બોલ ફ્રેન્ડ રિક્વેસ્ટ તે હજુ મોકલી ને તરત છોકરાઓના નામ સુધી તું પહોંચી ગયો શું કરવાનું તમારો ને આ ટેલિફોન નો પ્રેમ શું શું આ ટેલિફોનિક પ્રેમ આ લોકો નો અંધારી ઓરડીમાં રજાઈ ની અંદર ઇયરફોન ની પપ્પીઓ કરતા હોય

એટલે રિલેશનશિપમાં ફાયદો ઉઠાવતા થયા અને હવે પ્રોફેશનલ થઈ ગયા છે ફાયદો ઉઠાવી શકે એટલે રિલેશનશિપમાં આવે છે એમ વાહ કાકા હા એટલે અને થોડુંક વડીલ તરીકે પણ મારે કેવું જોઈએ દરેક વાતમાં હસવાનું ના હોય ના ના બરાબર બરાબર સો ભગવાન એવી પ્રાર્થના કે આ વર્ષે તમારું સેટ થઈ જાય બસ બસ જોરદાર ગીત આવડાવે Only on

તમારામાં હિમોગ્લોબિન ની 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 કમી 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 છે 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 તમારામાં 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 કેલ્શિયમ વિટામિન ડી ની કમી છે મેં કીધું બસ હવે આટલી કમી તો મારી સાસુએ પણ નથી કાઢી મારી મમ્મી વચ્ચે લઈને આવી તું અરે હવે શું કરે હવે ઘરે જાય છે અરે ના તમે સાંભળો આજે ગણેશ ચતુર્થી છે ને હા તો પેલા સામે વાળા રેણુકા ભાભી પછી જીજના ભાભી પછી શ્રદ્ધા ભાભી ભાભી ભેગા થવાના છે બધું હાચે ને બઉ ડેકોરેશન નો ખબર નહી શ્રદ્ધા કેમ શું થવું તારી વખતે ખબર કેન્ડલો આયેલો મીણબત્તી હા તો હું બધી મીણબત્તી આમ બધું સજાવતો આજુબાજુ

પણ કાકા મને નવી એ વાત નહી લાગી કે તમારી આસપાસ આટલા બધા નામ બોલી ગયા છે પેલા રેણુકા ભાભી એ આજ આ લોકો જાણી જોઈને ભાભી ભાભી બોલે એટલે આ લોકો કોઈ દિવસ વાઈફ ભાભી કરીને જ બોલાવે કોઈ દીદી દીદી ના કે એકબીજા ને દીદી ના કે કોઈ દિવસ કેમ એવું હવે એ દીદી કે તો તમારી અંદર નો જીજાજી જાગી જાય ને એટલે ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ બધા મજા કરો સાચવજો અને ઘરે રહીને બધું કરજો યસ સ્ટેન વિથ રેડિયો સિટી નાઇન્ટી વન પોઈન્ટ